नमस्ते विद्यार्थी मित्रों, गिरजार स्कूल में आपनुं स्वागत है। आज आपणे धोरण 7 में चैप्टर नंबर 15 घन आकारों प्रत्यक्षीकरण विषे भणीशुं। तेमां आपणे नंबर 1-27 आगळ जोई चूक्या हता। हवे आपणे जोईए नंबर 28। खाली खानामां योग्य संख्याओ लखो अने याद राखो कि सामेनी सपाटी परना अंकों सरवारो 7 थवो जोईए। आपणने अहीं शुं कीधुं छे कि खाली खानामां संख्याओ लखवानी छे अने याद राखवानी छे कि सामसामेनी सपाटी परना अंकनो सरवारो 7 थवो जोईए। तो आपणे अहीं जोईए पहला नंबरे आपणने 3 संख्याओ आपेली छे, जे आपे छे 3, 6 અને 5। તેની સામેની સપાટી ઉપર આપણે એવી સંખ્યા ઉમેરવાની છે કે જેનો સરવાળો 7 થવો જોઈએ। તો 3ની સામેની સપાટી થશે આયર્ડી। તો 3માં કેટલા ઉમેરીશું તો 7 થશે? તો 3માં 4 ઉમેરી એટલે 7 થશે। તો 3ની સામેની સપાટી ઉપર લખીશું આપણે 4। હવે આપણને આ બે ખાના આપણને ખાલી આપ્યા છે, તો આ પહેલા ખાનાની સામેની સપાટી થશે 3જા નંબરની અને બીજા નંબરની ખાલી ખાનાની સામેની સપાટી થશે 5મા નંબરની। તો 6ની સામેની સપાટીમાં એવા કેટલા ઉમેરીએ તો 7 થાય? તો 1 ઉમેરીશું તો 7 થશે। તો આ પહેલા ખાનામાં લખીશું આપણે 1। બીજા ખાનામાં આપ્યા છે, ખાલી જગ્યા આપી છે અને એની સામેની સપાટી પર આપણને આપ્યા છે 5। તો 5માં કેટલા ઉમેરીશું તો 7 થશે? તો 5માં 2 ઉમેરીએ તો 7 થશે। તો અહીંયા આપણે લખીશું 2। હવે જોઈએ બીજા નંબરમાં આપણને 4, 2 અને 1 એમ સંખ્યા આપી છે। તો 4ની સામેની સપાટી કઈ થશે? જે નીચેની બાજુએ છે તે થશે। તો 4ની સામેની સપાટી ઉપર આપણે સરવાળો 7 કરવાનો છે। તો 4માં 3 ઉમેરીએ એટલે અહીંયા 7 થશે। તો તેની સામેની સપાટી ઉપર લખીશું આપણે 3। અહીં ગાડી 2ની સામેની સપાટી થશે 3જા નંબરનું ખાનું અને નંબર 1 આપે છે તેની સામેની સપાટી થશે 14 નંબરનું ખાનું। તો બીજા નંબરના પહેલા ખાનામાં અહીંયા 2 આપે છે, તો 2ની સામેની સપાટી થશે અહીંયા। તો 2માં એવા કેટલા ઉમેરીએ તો 7 થાય? તો 5 ઉમેરીએ તો 7 થશે। તો અહીંયા લખીશું 5। હવે અહીંયા ગાડી બીજા નંબરનું ખાનું છે 1। 1માં આપણને અહીંયા સામેની સપાટી ઉપર ખાલી આપ્યું છે ખાનું, તો 1માં આપણે 6 ઉમેરીએ તો 7 થશે। તો છેલ્લા નંબરનું ખાનું આપણને ખાલી આપ્યું છે તેમાં લખીશું 6। તેવી જ રીતે 3જા અને 4થા નંબરનો તમારે જાતે કરવાનો રહેશે। હવે આપણે જોઈએ નંબર 29। ખાલી જગ્યામાં લંબાઈઓ પ્રમાણમાં નથી હોતી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ થાય છે। તો ખાલી જગ્યામાં શું આવશે? તિર્યક રેખાઓ। તો આપણે ખાલી જગ્યામાં લખીશું તિર્યક રેખાઓ। નંબર 30, આઇસોમેટ્રિક આકૃતિને ટપકાવાળા કાગળ પર દોરી શકાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે સાચું, કેમ કે આઇસોમેટ્રિક આકૃતિને આપણે શું કરીએ છીએ? ટપકાવાળા કાગળ ઉપર દોરીએ છીએ, એટલે અહીં આવશે સાચું। નંબર 31, આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો। અહીં ગાડી આપણને આકૃતિ આપી છે, જે આપણને આઇસોમેટ્રિક સ્કેચ પર આપી છે, જે આપણે આઇસોમેટ્રિક ડોટ પેપર પર બનાવવાની છે। તો અહીં ગાડી આપણને જે રીતે સ્કેચ પેપર પર દેખાય છે તેવી જ રીતે તે ખાનાનું અહીંયા 2 ટપકા બરાબર 1 સેન્ટીમીટર થશે, જે અહીંયા 1 ચોરસ બરાબર છે। તેવી રીતે સ્કેચ પર આપી છે તેવી જ રીતે તમારે ડોટ પેપર પર દોરવાની રહેશે। હવે જોઈએ આપણે નંબર 32, એક લંબઘનના માપ 8 સેમી, 5 સેમી, 3 સેમી છે। આ લંબઘનની 2 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિઓ બનાવો। આપણને લંબઘનના માપ આપે છે 8 સેમી, 5 સેમી અને 3 સેમી।
અને તેને આપણને શું કરવાની છે, બે જુદી જુદી આકૃતિ આઇસોમેટ્રિક ઉપર દોરવાની છે. તો લંબઘનનું માપ આપણને આપ્યું છે 8, જે આઈડીનું માપ હશે 8, આ માપ આપ્યું છે આપણને 5, અને આ માપ છે 3. જે તમારે આ દેખાય છે તેવી જ રીતે તમારે દોરવાની રહેશે. આ આઈડી આકૃતિને ઊભી આકૃતિ દોરીએ તો અહીંયાનું માપ થશે 8, આ માપ થશે 5, અને આઈડી આડું માપ થશે 3. તે તમારે ડોટ પેપર પર દોરવાની રહેશે. હવે જોઈએ આપણે નંબર 33. નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો. તો અહીંયા ગાડી આપણને પહેલા નંબરની આકૃતિ આપી છે, તો પહેલા નંબરની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખવાના કીધા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ આપ્યા છે, તો તેમાં કેટલા ચોરસ છે તે બધા આપણે ગણવાના છે. તો તે ગણીએ તો કેટલા સમઘન થશે, તો 27 સમઘન થશે. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું 27. નંબર 2. બીજા નંબરે આપણને કેટલા સમઘન આપ્યા છે, 4 સમઘન આપ્યા છે, એટલે આપણે અહીંયા લખીશું 4. ત્રીજા નંબરે આપણને એક આકૃતિ આપી છે, તેમાં પણ આપણે સમઘન ગણવાના છે. તો તેમાં પણ કેટલા સમઘન છે, 1, 2, 3, અને 4. તો અહીંયા આપણે લખીશું 4. હવે જોઈએ નંબર 34. નીચેની ઘન વસ્તુઓને નંબર 1 ઊભી, નંબર 2 આડી કાપતા કયા આડછેદ મળે છે તે આપણે લખવાના છે. તેમાં આપણને કોષ્ટક આપ્યું છે, તો કોષ્ટકમાં ક્રમ આપ્યો છે, ઘન વસ્તુઓના નામ આપ્યા છે, ઊભી કાપતા મળતો ઊભો છેદ આપણે કયા આકારમાં મળે છે તે લખવાનો છે, અને આડી કાપતા મળતો આડો છેદ આપણને કયા આકારમાં મળે તે લખવાનો છે. તો પહેલો આકાર આપણને આપ્યો છે નંબર 1 ઉપર ઈંટ. ઈંટનો આકાર કેવો હોય છે, લંબચોરસ હોય છે. તો ઈંટને આપણે ઊભી કાપીએ તો તે કેવો આકાર મળશે, આપણને લંબચોરસ મળશે. તો આપણે અહીંયા લખીશું લંબચોરસ. અને ઈંટને આડો આકાર કાપીએ તો આડી કાપતા આપણને કેવો આકાર મળે છે, લંબચોરસ જ મળશે. તો આપણે આડો કાપતા પણ લખીશું લંબચોરસ. નંબર 2. નંબર 2માં ઘોર નારંગી છે, તો ઘોર નારંગીને ઊભી કાપીએ તો તેનો ઊભો છેદ કેવો થશે, વર્તુળ થશે. તો આપણે અહીંયા ગાડી લખીશું વર્તુળ. અને નારંગીને આપણે આડી કાપીએ તો પણ તેનો આડો છેદ કેવો મળે છે, વર્તુળ જ મળશે. તો આપણે અહીંયા લખીશું વર્તુળ. નંબર 3. નળાકાર પાઇપ છે, નળાકાર આકારની પાઇપ છે, તો તેને ઊભી કાપતા કેવો આકાર બને મળે છે, આપણને ચોરસ આકાર મળે છે. તો આપણે અહીંયા ગાડી લખીશું ચોરસ. અને આડી કાપતા આપણને કેવો આકાર મળશે, ચોરસ આકાર મળે છે. તો આપણે અહીંયા આડા આકારમાં લખીશું ચોરસ. ચોથા નંબરે પાસો છે, તો પાસાને ઊભો કાપીએ તો આપણને કેવો આકાર મળશે, લંબચોરસ મળશે. પાસાનો આકાર કેવો હોય છે, સમઘન હોય છે, પણ તેને કાપીએ ઊભો તો આપણને કેવો આકાર થઈ જશે, લંબચોરસ થઈ જશે. તો અહીંયા આપણે લખીશું લંબચોરસ. આડો કાપતા પાસાને આડો કાપીએ તો કેવો આકાર મળશે, આપણને વર્તુળ આકાર મળશે. તો આપણે અહીંયા લખીશું વર્તુળ. તેવી જ રીતે પાંચમા નંબરનો તમારે જાતે કરવાનો રહેશે. હવે જોઈએ નંબર 35. ક્રિકેટના દડાનો પડછાયો ખાલી જગ્યા હોય છે, તો ક્રિકેટના દડાનો પડછાયો કેવો હોય, વર્તુળ આકારનો હોય. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું વર્તુળ. નંબર 36. લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે, તો લંબઘન આકારની કોઈ વસ્તુ હોય તો તેનો પડછાયો કેવો થશે, લંબચોરસ થશે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું લંબચોરસ. નંબર 27. નોટબુકનો પડછાયો ગોળ મળે, નોટબુકનો પડછાયો ગોળ મળશે નહીં મળે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ખોટું. નંબર 38. ઘનનો પડછાયો ષષ્ઠકોણ હોઈ શકે, તો ઘનનો પડછાયો ષષ્ઠકોણ હોઈ શકે, ના હોઈ શકે. તો અહીંયા આપણે લખીશું ખોટું. નંબર 39. લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય
तो मेरवी सकाशे ना मेरवी सकाय तो अँ जवाब आवशे खोटू। नंबर 40, एक रुपयाना सिक्कानो पड़छायो वर्तुर होय छे तो रुपयानो सिक्को होय ते केवो आकारनो होय छे? वर्तुर आकारनो होय छे। अने तेनो पड़छायो पाड़िए तो केवो आकार मळशे आपणने? वर्तुर आकार मळशे। तो अहीं आ जवाब आवशे साचो। नंबर 41, नीचेनी वस्तुओने बल्ब नीचे राखता मळता पड़छायानो आकार लखो। तो आपणने अहीं आगळ पहेला नंबरे आप्युं छे दड़ो, तो दड़ाने आपणे बल्ब नीचे राखीए तो तेनो पड़छायो केवो मळशे? गोल मळशे, एटले के वर्तुर आकारमां मळशे। तो आपणे खाली जग्यामां लखीशुं वर्तुळ। બીજા નંબરે આપણને આપ્યું છે ડસ્ટર, તો ડસ્ટરને બલ્બ નીચે રાખતા આપણને કેવો આકાર મળે? લંબચોરસ આકાર મળશે। તો આપણે અહીંયા લખીશું આકારના પડછાયો લંબચોરસ। નંબર 3, બંગડીને આપણે બલ્બ નીચે રાખીએ તો કેવો પડછાયોનો આકાર મળશે આપણને? ગોળ, એટલે કે વર્તુળ આકાર મળશે। તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું વર્તુળ। તેવી જ રીતે તમારે નંબર 4, 5 અને 6 જેનો પડછાયો જાતે લખવાનો રહેશે। હવે જોઈએ આપણે નંબર 42, નીચે કેટલીક 3D વસ્તુઓના ઓવરહેડ પ્રોજેક્ટમાંથી નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપ્યા છે, દરેક પડછાયો કયા આકારનો છે નક્કી કરો। દરેકના એકથી વધુ ઉત્તરો હોઈ શકે છે। તો આપણને પહેલું આપ્યું છે વર્તુળ, તો આ વર્તુળ નો પડછાયો કેવો હોય છે? તો ગોલક હોય। તો આપણે શું લખીશું કે આ વર્તુળનો પડછાયો ગોલક હોઈ શકે છે। દાખલા તરીકે તો ગોળ પડછાયો કયા કયા આકારનો પડે? તો તે જે બી વસ્તુઓનો ગોળ પડછાયો પડતો હોય તેવી આપણે વસ્તુઓ લખીશું। દાખલા તરીકે બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ બોલ વગેરે તમે લખી શકો છો। બીજા નંબરે આપણને ચોરસ આપ્યું છે, તો ચોરસ કયા આકારનો પડછાયો હશે? તે સમઘનનો પડછાયો હોઈ શકે। તો આપણે લખીએ કે આ પડછાયો સમઘનનો હોઈ શકે। દાખલા તરીકે એક પાસો, પાસાનો પડછાયો કેવો હોય છે? ચોરસ આકારનો હોય છે। તો આપણે દાખલા તરીકે લખીશું પાસો। નંબર 3 ઉપર આપણને લંબચોરસ આપ્યો છે, તો લંબચોરસ કયા આકારનો પડછાયો હોઈ શકે? તો તે લંબઘન કે નળાકાર આકારનો હોઈ શકે। તો આપણે અહીંયા લખીશું કે આ પડછાયો લંબઘનનો કે નળાકાર આકારનો હોઈ શકે છે। દાખલા તરીકે ઈંટ, પાણીની પાઇપ, તેવા તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો। હવે ચોથા નંબરનું જે તમારે જાતે કરવાનો રહેશે, હવે જોઈએ નંબર 43, નીચે આપેલી આકૃતિઓ પરથી તેની બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવાનો છે। આપણને પહેલી આકૃતિ આપી છે નળાકારની, તો નળાકારની બાજુનો દેખાવ કેવો હશે? આપણે સાઈડમાંથી દેખીએ તો આપણને કેવો ચોરસ આકાર દેખાશે, તો આપણે બાજુના દેખાવમાં દોરીશું ચોરસ, એટલે કે લંબચોરસ જેવો। અને ઉપરનો દેખાવ કેવો હોય છે? વર્તુળ આકારનો હોય છે, એટલે આપણે ઉપરનો આકાર દોરીશું વર્તુળ આકારનો। એક વૃક્ષ આપ્યું છે, વૃક્ષને બાજુથી જોઈએ તો કેવું દેખાશે? વૃક્ષ જેવું દેખાશે, તો આપણે વૃક્ષ જેવો બાજુનો આકાર દોરીશું। તેનો ઉપરનો દેખાવ કેવો થશે? જે આપણને ડાળીઓ ડાળીઓ આકારનો જે દેખાય છે આ રીતનો, તે આપણે ઉપરનો આકાર દોરીશું, જે આપણે ઉપરના દેખાવમાં દોરીશું। ત્રીજી આપણને આકૃતિ આપી છે મીણબત્તીની, તો મીણબત્તીનો આકાર આપણને બાજુમાંથી કેવો દેખાય? તો આ રીતનો જ દેખાશે, તો આપણે તેવો ને તેવો બાજુનો આકાર દોરીશું। અને ઉપરનો દેખાવ આપણને કેવો દેખાશે? તો આ રીતનો દેખાશે, તમે ઉપરથી જોશો તો, અને અહીંયા હશે મીણબત્તી, એટલે આપણે ઉપરના દેખાવમાં આ રીતનો આકાર દોરીશું। તેવી જ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાનો રહેશે। થેન્ક યુ।